આગળ વાત કરીએ વન્ય જીવ સૃષ્ટિને લગતી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ આપને જણાવી દઈએ કે આંકલાવ તાલુકામાં મોર બેભાન હાલતમાં મળી આવ્યા છે અને આ મોરની જો વાત કરવામાં આવે તો તેણે ખોરાક આરોગ્યા બાદ આ ખોરાકમાંથી તેને ફૂડ પોઈઝનિંગ થયું હોય તેવું પણ સામે આવ્યું છે। तो आंकलाव तालुकामां मोर बेभान हालत में मळ्या, भाणपुरामांथी त्रण मोर बेभान हालत में मळी आव्या। तो मोर ने जे रीते वात करीए खोराक आरोग्या पछी पोइजन थयानी माहिती मळी छे। एक मोरनुं सारवार दरमियान मोत पण निपजुं छे। तो मोरनी आ जे घटना बाद फॉरेस्ट विभाग पण हरकतमां आव्यो छे। तो आंकलाव तालुकामां मोर बेभान हालतमां मळी आव्या। आजे बन्ने मोर हता, त्रण मोर हता कुल, तो एमांथी एक मोरनुं तो सारवार दरमियान मोत पण निपजी चूक्युं छे। तो भाणपुरामांथी त्रण मोर बेभान हालतमां मळी आव्या अने जे रीते वात करीए मोरने आरोग्य विभाग तरफथी जे रीते वात करवामां आवे के खोराक आरोग्यो अने त्यार पछी जे रीते तेओने सारवार माटे लेवामां आव्या ते दरमियान फूड पॉइजनिंग थयुं होय तेवी वात सामे आवी अने आ समग्र घटना पछी फॉरेस्ट विभाग हवे हरकतमां आव्यो छे। एक तरफ ज्यारे वन्य सृष्टिओ जीवो छे तेने बचाववानी वात करवामां आवे छे, राष्ट्रीय पक्षी एवुं मोर अत्यारे आपणे जोई रह्या छीए के जे हालतमां अने आ हालतने लईने हवे फॉरेस्ट विभाग जाग्यो छे। तो आंकलाव तालुकामां मोर बेभान हालतमां मळी आव्या, जे रीते आप दृश्योमां जोई शको छो तेने सारवार माटेनी तमाम काळजी पण लेवामां आवी रही छे, परंतु एक मोरनुं मृत्यु पण थयुं छे। फोन लाइन पर विगते माहिती आपशे संवाददाता सचिन पटेल। सचिन, जे रीते वात करीए आंकलाव तालुकामां मोर बेभान हालतमां मळी आव्यो अने आ समग्र घटना कई रीते बनवा पामी अने फॉरेस्ट विभाग हाल कई रीते हरकतमां? વાત કરવામાં આવે તો આંકલાવ તાલુકાનો જે એક આ ગામ છે, ભાણપુરા કરીને પડ્યું છે, એ પરા વિસ્તારની અંદર જે મોર છે, મોર બે ભાન હાલતમાં મળી આવ્યા છે। પેલા એક મોર મળી આવ્યો, ત્યારબાદ બીજા અન્ય બે કે ત્રણ જ્યાં મોર મળી આવ્યા હતા, જેને લઈને જે પશુ પ્રેમી હોય જે લોકો દ્વારા જે મોરને છે એ જે ભાણપુર જે ભેટાસી ખાતે એક જે સરકારી હોસ્પિટલ ડોક્ટર લઈ જવામાં આવ્યા હતા તાત્કાલિક, ત્યારબાદ જે ડોક્ટર પશુ ડોક્ટર દ્વારા તે મોરની સાર સંભાળ લેવામાં આવી, તેમાં જે સારવાર દરમિયાન એક મોરનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। તેમાં જે બીજા અન્ય જે બે મોર છે તેઓની હાલ તો સારવાર રહે છે। તેમજ જે ડોક્ટરના પશુ ડોક્ટરના જણાવ્યા મુજબ હાલ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે જે મોર છે તેઓને કોઈ પોઈઝનયુક્ત કે ખોરાક પેટમાં જવાના કારણે આ મોત નીપજ્યા હોય જેવું હાલ દેખાય છે, જેના લઈને આણંદ જે ફોરેસ્ટ વિભાગ છે તે પણ હાલ તો હરકતમાં આવ્યું હોય તેવું દેખાય છે। સચિન, એક મોરનું તો મૃત્યુ થયું છે સારવાર દરમિયાન, બાકીના જે મોર છે તેઓની હાલત અત્યારે કઈ રીતે? ચોક્કસ જણાય છે કે બાકીના જે બે મોર છે, બે મોરને ઇન્જેક્શન પ્રાથમિક સારવાર આપવાને આ સારવાર આપવામાં આવી રહી છે। તેમજ જો વધુ સારવાર જરૂર પડશે તો આણંદ વેટરનરી ખાતે તે મોરને મોકલી આપવાની પણ જે ડોક્ટર દ્વારા હાલ તો તૈયારીઓ દર્શાવવામાં આવી રહી છે। તેમજ જે અન્ય જે મોર છે, અન્ય કોઈ પક્ષીઓને જે પોઈઝન કયા કારણથી થયું છે તે પણ હાલ તો તપાસ શરૂ કરવામાં આવી રહી છે। બિલકુલ તે સચિન, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો આંકલાવ તાલુકામાં મોર બેભાન હાલતમાં મળી આવ્યા અને એક મોરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું ને ત્યાર પછી ફોરેસ્ટ વિભાગ હવે હરકતમાં। વાત હવે વડોદરાની કરીએ તો